देवाधिदेव सोमनाथ दादाना धाम में परंपरागत कार्तिकी पूर्णिमा मेला आरंभ थी चुको है। कार्तिकी पूर्णिमा मेला गीर सोमनाथ जिला कलेक्टर प्रारंभ करो। आ तके धारासभ्य विमल चुड़ासमा, सोमनाथ ट्रस्ट जनरल मैनेजर, डीडीओ, पुलिस वड़ा सहित उपस्थित रहा था। सोमनाथ त्रिवेणी रोड पर गोलोक धाम ना हेलीपेड ग्राउंड खाते 5 दिवस मेळो योजाशे। कार्तिकी पूर्णिमा मेला में सोमनाथ ना हेरिटेज स्थलों की माहिती साथे नी फोटो गैलरी पण मुकवामां आवी छे। प्रति दिवस ख्यातनाम कलाकारों ना सांस्कृतिक कार्यक्रमों नुं पण आयोजन करवामां आव्युं छे। आ मेला में विविध चकडोर, टोरो टोरा, ब्रेक डांस जेवी राइड्स सहित भूत बंगलो पण आकर्षणनुं केन्द्र बन्युं छे। आ कार्तिकी पूनमनो मेळो 5 दिवस सुधी चालनार छे। आ कार्तिकी पूनमना मेळामां लोको मनोरंजन साथे, धार्मिक प्रवृत्ति साथे त्रिवेणी संगमना दर्शन अने सोमनाथना पवित्र सानिध्यना जग्यामां कार्तिकी पूनमनो मेळो माणवा माटे दर वर्षे हजारों भक्तो आवे छे। आ वर्षे पण सोमनाथ ट्रस्ट अने जिल्ला वहीवटीतंत्रना संकलनमां आ मेळानुं आयोजन हेलीपेड ग्राउंड खाते करवामां आवेल छे। श्री सोमनाथ ट्रस्ट तरफथी 1955 થી આ મેળાનો શુભારંભ થયેલો છે। એટલા વર્ષોથી દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે। પહેલાં 3 દિવસ માટે યોજાતો હતો, પછી 4 દિવસ માટે, હવે 5 દિવસ માટે યોજાય છે। કાર્તિકી 11 થી માંડીને પૂનમ સુધી આ મહોત્સવ યોજાય છે, જેની અંદર એમનું ઘણું ધાર્મિક મોટું મહત્ત્વ છે। ભગવાન સોમનાથનો આ પુણ્યભૂમિ છે, જ્યોતિર્લિંગ, આદ્ય જ્યોતિર્લિંગ છે, ત્રિવેણી સંગમ છે અને આવા પુરાણ પ્રસિદ્ધ આદ્ય પ્રભાસ તીર્થની અંદર મેળાનું આયોજન ખાસ હેતુપૂર્વક કરવામાં આવ્યું છે। કારણ કે ભગવાન સોમનાથ એ એક રીતે જોયો તો એમણે ત્રિપુરાસુરનો જે વધ કર્યો અને અસુરોના ત્રાસમાંથી સમગ્ર પૃથ્વીને મુક્ત કરી એની યાદમાં આ મેળો યોજાય છે। મેળામાં આજુબાજુના ગામડેથી મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો અહીંયા મેળો માણવા આવતા હોય છે। મેળાની સાથે સાથે લોકો સોમનાથ મંદિરમાં પણ દર્શનનો લાભ લઈ શકે તે માટે આ 5 દિવસ સોમનાથ મંદિર રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। સાથે સાથે ગીતા મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર પણ રાત્રે 11 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે। કાર્તિકી પૂનમના દિવસે સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। 12 વાગે મહાઆરતી કરવામાં આવશે, એટલે યાત્રા ભાવિકોને એનો પણ લાભ મળશે। આ મેળામાં આમ જોઈએ તો 5-5 દિવસ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે।